મજામાં ને પરિવાર આપ સૌ સેન્ટ જેવર્સ સ્કૂલ આદિપુરમાં સ્વાગત છે બાળકો દોસ્તો આપણે ધોરણ 4 વિષય ગણિતની અંદર પ્રકરણ 2 જોઈ રહ્યા છીએ લાંબુ અને ટૂંકું બાળકો દોસ્તો આ પ્રકરણ અંતર્ગત આપણે લંબાઈના નાના મોટા એકમો વિશે શીખ્યા બાળકો દોસ્તો આપણે લંબાઈના નાના મોટા એકમોના સરવાળો અને બાદબાકી શીખ્યા હતા ત્યારબાદ આપણે પાઠ્યપુસ્તકનો મહાવરો પણ કર્યો હતો બાળ દોસ્તો આજે આપણે કેટલાક દાખલાઓ જોઈશું જે આ પ્રકરણને લગતા છે તો બાળ દોસ્તો દાખલાઓ કરવા માટે સૌપ્રથમ તમારે રકમને બરાબર રીતે વાંચવાની ત્યારબાદ દાખલો કરવાનો પહેલા સમજી લેવાનું બરાબર 1 મીટર 9
સેમી બાદ કરીએ એટલે આપણને મળી 1 મીટર 9 સેમી. હવે જે આ મીટરની ઊંચાઈ બરાબર આપણે શું પૂછ્યું છે, બંનેની કુલ ઊંચાઈ કેટલી થાય? બંનેની કુલ ઊંચાઈ શોધવા માટે આપણે શું કરવું પડશે, બંનેનો સરવાળો આપણે કરવો પડશે. જેમ કે તમે જુઓ 1 મીટર 24 સેન્ટીમીટર સુરેશની ઊંચાઈ, 1 મીટર 9 સેન્ટીમીટર મીટરની ઊંચાઈ. હવે બંનેનો આપણે શું કરીશું, સરવાળો કરીશું. જેમ કે 9 અને 4 થશે 13, વધી આપણે ચડાવીશું 1, 2 અને 1 થશે 3, 1 અને 1 થશે 2. Yes.
સેમી જ્યારે મહેશ 1 મીટર 9 સેમી એટલે કે સુરેશ કરતા મહેશ ઓછો એટલે મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યા બાદ કરો તો 5 માંથી 9 બાદ કરી શકશું નહીં તો આપણે લઈશું અહીં 10 10 અને 5 કેટલા થશે 15 કેટલા થશે 15 15 માંથી 9 બાદ કરીએ તો આપણને જવાબ મળશે 6 6 અને અહીં થઈ ગયું 0 0 માંથી 0 બાદ કરતા 0 1 માંથી 1 બાદ કરશે તો 0 તો બંને જરાડા રુચિક ખૂબનો તફાવત કેટલું છે 6 સેન્ટીમીટર કેટલું આવ્યું 6 સેન્ટીમીટર બંને વચ્ચેના રુચિક ખૂબનો તફાવત તો બાળકો તો અહીં આપણે જોયું કે ત્રણ વ્યક્તિઓની રુચિક ખૂબ આપેલી હતી જ્યારે સુરેશનું ચોક્કસ માપ આપેલું ન હતું એના માટે આપણે દિલીપની રુચિક ખૂબમાંથી સુરેશ જેટલું ઓછું કર્યું છે તો શું કર્યું બાદ કર્યું ત્યારબાદ હવે પછી આગળ મળીશું.